सिनोर તાલુકાના પવિત્ર યાત્રાધામ અનસુયા માતાના ચૈત્ર પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સિનોર તાલુકામાં આવેલા અતિ પૌરાણિક શ્રી મહાસતી અનસુયા માતાજીના મંદિરનો ઇતિહાસ ભવ્ય હોય, કળિયુગમાં સાક્ષાત લોકોની પીડા મુક્ત કરનાર શ્રી મહાસતી અનસુયા માતાજીના મંદિરે દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો પાટોત્સવ મેળા સાથે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો હતો, જે આ વર્ષે ચૈત્રી પૂનમને શનિવારના દિવસે મહાસતી અનસુયા માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। તો સર્વ ભક્તોને માતાજીના દર્શનનો લાહો લેવા માટે મંદિરના પૂજારી તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બોલો શ્રી અનસુયા માત કી જય। છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને અનસુયાનો પાટોત્સવ બંધ રહેલો, આ વર્ષ ચાલુ વર્ષે પાટોત્સવ ચાલુ હોવાથી દરેક ભાવિક ભક્તોને પધારવા વિનંતી। અહીંયા ચૈત્રી પૂનમનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, તે દિવસે અનસુયા પૂજારી પ્રગતિ મંડળ તરફથી હું ભંડારો યોજવામાં આવે છે, અને તે દિવસે સયાજીરાવ ગાયકવાડના પરદાદા મલ્લાવરાવ ગાયકવાડ, જેઓને કપાળમાં કાળા કોઢ થયેલા, એ અહીંયાની માટીથી મળી ગયેલા, એટલે તે વખતે એમને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને તે વખતના 1.25 લાખના દાગીના માતાજીને અર્પણ કરેલા, તે આ દિવસે માતાજીને ચઢાવવામાં આવે છે। અનસુયા માતા મંદિર છે, જે સિનોર તાલુકામાં આવેલું છે અને ઝાંઝળ ગામમાં થઈને આવે છે, અને એ દર રવિવાર મંગળવાર અને ગુરુવાર અહીંયા દર્શનાર્થીઓ આવતા હતા બહુ પહેલાંથી, અને એમને મનોકામના પૂર્ણ થાય મનોવાંછિત ફળ પ્રાપ્તિ માટે એ લોકો રવિવાર અમુક રવિવાર અને પૂનમના દિવસે આવવાની એવી બધા રાખતા હોય છે, અને એ લોકો એમની માનતા પૂરી થતાં અહીંયા દર્શનાર્થે આવે છે। મેળો હા, અને ચૈત્ર પૂનમનો જે મેળો હોય છે એ દર વર્ષે અહીંયા આગળ મોટા એક મહાપ્રસાદી તરીકેનો ભંડારો યોજવામાં આવે છે, અને જે અહીંયા માતાજીને અર્પિત કરેલા જે સોનાના દાગીના છે ગાયકવાડ સરકાર તરફથી આપેલા, એ એમને પહેરામણી કરાવવામાં આવે છે, અને એ દિવસે એ એનો લાભ લે છે, દર્શનનો લાભ લે છે બધા દર્શનાર્થીઓ।